દર્શક મિત્રો, એનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. અમરાય વાડીના શિવમ એપાર્ટમેન્ટના સંકુલમાં મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રથમવાર અન્નદાન પારમિતા, જેમાં પ્રથમ વર્ષ આસો સુદ દશમના રોજ આવતીકાલથી શરૂ થતા રમા એકાદશી દિવાળીના તહેવારોમાં વિધવા નિરાધાર બહેનો તથા આર્થિક રીતે સક્ષમ પરિવાર અને દિવાળીના તહેવારોમાં ઉપયોગી બને તેવી કરિયાણાની કીટ, મીઠાઈ તથા ફરસાણની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના સેવાકીય કાર્યોને બિરદાવવા સ્થાનિક નગર સેવક જગદીશ રાઠોડ અને અનેક મહાનુભાવ આવ્યા અને તેઓની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રસ્ટશ્રીએ જરૂરિયાતમંદ પરિવારો કરિયાણ તમામ ચીજ વસ્તુઓ સાથે ફરસાણ અને મીઠાઈ આપીને તેઓના પરિવારો ખુશીઓના દેવડાઓ ઝગમગે તેવા પ્રેરક અને અનુકરણીય પ્રયાસોના સાક્ષી બન્યા. મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રયાસ કરી રહ્યા છે દિવાળીના તહેવારોમાં અનાજની કીટ વિતરણ કરી ગરીબ પરિવારોને ખુશીઓ લાવવા માટે. શું કહેશો? અમારા પ્રમુખ શ્રી પીતાંબરભાઈ મકવાણા અને અમારી ટીમના બધા સહયોગી ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આ વખતે દિવાળીમાં કંઈક એવું કરીએ કે જે ખરેખર માણસ અને માનવને ઉપયોગી વસ્તુ હોય. તો પછી અમે નરસિંહ અમરાઈવાડીમાં સર્વે કર્યો, જેમાં સરસપુર, બહેરામપુર, દાણીલીમડાથી પણ બહેનોના અમારી પાસે રિપોર્ટ આવ્યા હતા. તો અમે પર્સનલી ઘેર જઈને ચેક કરી, ખરેખર જે જરૂરિયાતમંદ છે એવા લોકોને કીટ આપી અને એવા લોકો તહેવાર સારી રીતે ઉજવી શકે અને એમનો પરિવાર ખુશહાલથી રહી શકે એના માટેનો એક નાનકડો પ્રયાસ કર્યો. અરવિંદભાઈ, શું કહેશો? દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અત્યંત દયનીય સ્થિતિમાં અને અસહ્ય મોંઘવારીમાં જીવન વિતાવતા અનેક પરિવારોના ચહેરા ઉપર મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટે ખુશી લાવવાનો એક પ્રયાસ કર્યો છે અનાજની કીટો આપીને. મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આયોજન ગરીબોના, વિધવાઓ અને ઉચ્ચ જે વિસ્તારમાં જે અમારા ચેરિટેબલના ટ્રસ્ટી છે સુરેશભાઈ નામના ટીમ, દિનેશભાઈને પહેલાં તો દિવાળીના પર્વમાં શુભેચ્છા પાઠવું છું. સાથે આપ જાણો છો કે આપણા હિન્દુ તહેવારોમાં સૌથી મોટો તહેવાર દિવાળી, એમાં ગરીબોના સાથે એમને જે દાન તો ના કહેવાય, જેના એમને સહભાગી થઈને જે લોકો ટ્રસ્ટે જે કાર્ય કર્યું છે, અમે સૌ ટીમને પહેલાં તો અભિનંદન પાઠવીએ. સાથે સાથે માનવ સેવા સૌથી મોટી સેવા છે. આપણે મંદિરે જઈએ, ક્યાં પણ જઈએ, પણ માનવ સેવા સૌથી મોટી સેવા છે. હું એમને શુભેચ્છા પાડું ફરી કે આવનારા દિવસમાં જે આ જે પ્રોગ્રામ જે એક આયોજન કર્યું છે એ કરતા રહે અને સારામાં સારા જે અમારા હિન્દુસ્તાનમાં અને એમાં અમદાવાદમાં અને એમાં અમરીવાડીમાં, નરસિંહનગરના આજુબાજુ વિસ્તારમાં ખૂબ અતિ ગરીબો લોકો, અતિ પથ્થાક લોકો રહેતા હોય છે, એટલે આ સંસ્થા ખૂબ આગળ વધે એવી શુભેચ્છા ફરીથી પાઠવું છું. જગદીશભાઈ, આમ તો તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે અલખના ઓટલા જાગે છે. જ્યારે મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રથમવાર એક અનુકરણીય પ્રયાસ કર્યો છે, અન્ય લોકોને પ્રેરક પણ બન્યા છે અને સાથે સાથે એવા પરિવારોને ખુશી લાવવાનો પ્રયાસ કર્યો છે કે જેઓ ખૂબ જ આપણે વિકટ પરિસ્થિતિમાં જીવન વિતાવે છે. આજે નરસિંહનગર સ્થિત મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સન્માને મારી સાથે છે પીતાંબરભાઈ મકવાણા, એમની ટીમ સૂર્યકાંતભાઈ પરમાર, દિનેશભાઈ મકવાણા, મુકેશભાઈ દુલેરા, જીતુભાઈ, પ્રેમજીભાઈ, સૌએ સાથે મળીને જે અમારા અમરાવાડી વિસ્તારના જરૂરિયાતમંદ અને ખૂબ જ વંચિત પરિવારોમાં બહેનોના ઘરે ઘરે જઈને એક સર્વે કર્યો અને જરૂરિયાતવાળા માતાઓ બહેનોને આજે આ દિવાળીના પર્વ નિમિત્તે એમને જીવનમાં ખુશી લાવવા માટેનો એક અનેરો પ્રયાસ કર્યો છે. અમે સૌ એ ટીમને અભિનંદન પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં માનવ સેવા એ પ્રભુ સેવા છે એ બાબતે ચરિતાર્થ કર્યું છે, એટલે આજે મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સહયોગી મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમારા માતા બહેનોને પણ અભિનંદન પાઠવીને આવનારા વર્ષના મંગલ પર્વની શુભકામનાઓ આપીએ છીએ.